મિત્રો, નદીમાં વહે એને નીર કહેવાય, નદીમાં વહે એને નીર કહેવાય. અને જ્યાં ધર્મ માટે પોતાના છોકરાનું પણ બલિદાન આપે એને ક્ષત્રિય કહેવાય. આજે એવા ક્ષત્રિયના આંગણે આવો શુભ પ્રસંગ આવ્યો છે. એમની ખુશીઓમાં સામેલ થવા આપ તમામ લોકો આવ્યા છો. નથી પૈસા કે નથી ડોલર, નથી પૈસા કે નથી ડોલર, તો પણ ઊંચા છે આપણા કોલર. મિત્રો, આવી જ મોજ આપણને કરવાની છે. આપ તમામ લોકો કરી રહ્યા છો, પણ અહીંયા જેટલા પણ નવજવાન મિત્રો આવ્યા છે, નવજવાન મિત્રો ઘણા બધા વાંઢાઓ પણ આવ્યા હશે. અને અમારા જે વરરાજાના મિત્રો છે, ઘણા બધા વાંઢાઓ હશે, ઘણા બધાને એમ હશે કે અમારા પણ લગ્ન થશે, અમે પણ આવી રીતે પ્રોગ્રામ કરીશું, મોજ કરીશું. પણ મને એક સાચું સાચું જવાબ આપજો. અહીંયા છે ને વાંઢાઓ, છે ને નવજવાન મિત્રો? અચ્છા, આ બાજુ છે. મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય, સાચી વાત છે? બહુ પૈસાદાર છો ભાઈ તમે બધા તો. પણ એક સાચી વાત કરું, અમારા બાજુના આશિક ની હાલત તો એવી થઈ પ્રેમ કર્યા પછી કે દિલ જલા રહા હું, અપની કિસ્મત ફિર સે આજમા રહા હું, દિલ જલા રહા હું, અપની કિસ્મત ફિર સે આજમા રહા હું, બહોત ઘુમાયા ઉસ બેવફા કો અપની બાઇક પર, ઇસલી આ સીએનજી રિક્ષા ચલા રહા હું. બિચારા છોકરાઓ સીએનજી રિક્ષા પર, સીએનજી રિક્ષાથી મને યાદ આવ્યું, અમે રિલીફ રોડ ઉપર ત્યાં શોપિંગ કરવા જઈએ તો ગાડી છેક જતી નથી, રિક્ષામાં બેસીને જવું પડે છે. હવે રિક્ષામાં હું બેસીશ તો બધા લોકો ઓળખી જશે, એટલે હું આમ દુપટ્ટો બાંધીને જઉં છું. તો એક રિક્ષામાં બેઠી તો ત્યાં મારી કીધેલી શાયરી લખેલી હતી કે રામ યુગ મે દૂધ મિલા કૃષ્ણ યુગ મે ઘી, રામ યુગ મે દૂધ મિલા કૃષ્ણ યુગ મે ઘી, અરે કલયુગ મે ચાય મિલી ફૂંક માર કે પી. બધા કલાકારો રાહ જોઈ રહ્યા છે, ચા મોકલાવો ફટાફટ. પણ આ શાયરી જ્યારે મેં રિક્ષા પર વાંચી કે રામ યુગ મે દૂધ મિલા કૃષ્ણ યુગ મે ઘી, બીજી લાઈન વાંચીને તો હેરાન હેરાન થઈ ગઈ કે રામ યુગ મે દૂધ મિલા કૃષ્ણ યુગ મે ઘી, અરે કલયુગ મે દારૂ મિલી ખૂબ દબા કર પી. મેં પેલા રિક્ષાવાળા ભાઈને કીધું, મેં કીધું તમને શરમ નહીં આવતી આવો ખોટો સંદેશ તમે સમાજમાં આપો છો? તો મને કહે છે કે બેન તમને ખબર છે દારૂ પીવાના ઘણા બધા ફાયદા છે. મેં કીધું એવો તો શું ફાયદો છે? કે જે રોજ પીવે બિયર એની બૈરી ઉપડે પિયર. હા હા, આજકાલ તો બધાને રાહ ચાલતા પ્રેમ થઈ જાય છે. એક છોકરાને મારી જોડે પ્રેમ થઈ ગયો, ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર ગોતી લાયો. આજકાલ તો વોટ્સઅપ નીકળ્યું છે, વોટ્સઅપ થી એકદમ ક્લિયર થઈ જ જાય છે કે આ એનો જ નંબર છે. તો પછી મને ફોન કર્યો અને પ્રેમની વાતો ચાલુ કરી. પછી એકદમ તે શાયરી શરૂ કરી કે જાનુ જાનુ સુતેલી હોય તો સપનું મોકલ, જાનુ સુતેલી હોય તો સપનું મોકલ, ને જાગતી હોય તો યાદ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ, ને હસતી હોય તો ખુશી મોકલ. મેં કીધું અલે આ વાસણ ધોવા બેઠી છું, એઠવાડું મોકલું. આજકાલ તો એવા પ્રેમની વાતો કરે છે, જ્યારે પોતાની પ્રેમિકા જોડે હોય તો એવી અમર પ્રેમની વાતો કરતા હોય કે પ્રેમિકા સિવાય કોઈ ગમતું જ નથી. પણ જ્યારે ભાઈબંધોને મળે છે ને ત્યારે તો આખા રંગઢંગ બદલાઈ જાય છે. અમારા વિક્રમજીની જ વાત કરું, એમના ભાઈબંધો વચ્ચે મોજ મસ્તી કરતા હતા અને પછી શાયરી કરે કે મમતા આટલી બધી શાયરીઓ સ્ટેજ ઉપર કરે છે. મને ઘણી વખત કહે છે કે વિક્રમજી તમે શાયરી કરો, પણ કે એની સામે તો મારે સારી સારી શાયરી કરવી પડે છે. મારા દિલની વાત કરું પણ આજે મારા ભાઈબંધો તમને, કે દિલ દેવું છે દાનમાં. ક્યાં ગયા ભાઈ? ભાઈબંધો વચ્ચે આવી વાતો કરે છે કે દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? દિલ દેવું છે દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? જો હોય કોઈ મસ્ત મજાની તો ધીમેથી કહો મારા કાનમાં, પછી જો 100% તમને લઈ જઈશ મારી જાનમાં. આવી તો પ્રેમની વાતો થાય છે. પણ મિત્રો, આજે જ્યારે આપણે આવા શુભ પ્રસંગમાં મળ્યા છે, તો આજના કાર્યક્રમને આપણે આવી જ રીતે આગળ વધારીએ અને એકવાર ફરી વાઘેલા પરિવારના તમામ સભ્યોનું ખૂબ ખૂબ ધન્યવાદ.